યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ગણિતમાં પ્રકરણ નંબર 14 અવ્યવીકરણ, જેમાં સ્વાધ્યાય 14.1માં પ્રશ્ન 3 શીખીએ. એ પહેલાં અગત્યની એક માહિતી મેળવીએ. જો તમે પ્રથમ વખત આ વિડીયો નિહાળી રહ્યા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. આપણી આ ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1 થી 12ના તમામ વિડીયો મૂકવામાં આવે છે, જેથી પરીક્ષામાં તમે સારી એવી તૈયારી કરી શકો. અને આ વર્ષે આપણે 9 યુનિટ ટેસ્ટનું આયોજન કરેલું છે, જેમાં તમામે તમામ જે મુખ્ય વિષય ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી છે એના સેમેસ્ટર 2ના તમામે તમામ પ્રકરણના 30-30 માર્ક્સના એક પેપર બનાવીએ છીએ. અમે દરેક વિષયના દરેક પ્રકરણનું એક પેપર અને એનો નમૂનો મેળવવા માટે અમારો જે વોટ્સઅપ નંબર 9924445400 છે, એના ઉપર સંપર્ક કરીને તમે વોટ્સઅપ દ્વારા નમૂનો મંગાવી શકો છો. જો તમને પસંદ આવે નમૂનો તો તમે ઘરે પ્રેક્ટિસ કરવા માટે તમામ વિષયના પ્રેક્ટિસ માટે મંગાવી શકો છો, ગણિત, વિજ્ઞાન, સમાજ અને અંગ્રેજી. શરૂઆત કરીએ દાખલા નંબર 3થી કે અવયવ મેળવો. ચાર ચાર પદ આપેલા છે, તો મિત્રો જ્યારે ચાર ચાર પદ આપેલા હોય ત્યારે આપણે શું કરવાનું, તો કે બબ્બે પદની જોડી બનાવવાની અને જોડી એ પ્રમાણે બનાવવાની કે જેથી તેમાંથી કઈ સંખ્યા સામાન્ય નીકળી શકે, સંખ્યા અથવા તો ચલ. અને સામાન્ય નીકળ્યા પછી બંને કૌંસમાં જે અંદર પદ વધે એ સરખું રહેવું જોઈએ. તો શરૂઆત કરીએ. ધારો કે હું આ બે પદની જોડી બનાવું, તો અહીંયા એક્સ સ્ક્વેર અને એક્સ વાય, એટલે બેમાંથી એક્સ સામાન્ય નીકળશે, એક્સ હતો વર્ગ, તો એક્સ વધો, એક્સ નીકળી જાય એટલે અહીંયા શું વધે, વાય. 8x અને 8y એટલે 8 સામાન્ય નીકળશે, તો અહીંયા પણ વધશે એક્સ પ્લસ વાય. હવે જો અંદર બેનો કાઉન્સ છે એ સરખો રહેવો જોઈએ, બેમાં એક્સ પ્લસ વાય છે, તો આખો કાઉન્સ બહાર કાઢી લો, તો પહેલા પદમાં એક્સ વધે અને બીજા પદમાં 8 વધે. બીજા દાખલામાં આ બે પદની જોડી બનાવીએ, 15 અને 6, બે કોઈ કોના ઘડિયામાં આવે, તો કે 3ના ઘડિયામાં આવે. અહીંયા એક્સ, અહીંયા એક્સ, એટલે એક્સ સામાન્ય નીકળ્યું. 3 5 15 થશે, એક્સ નીકળી ગયો, વાય એમ જ. 3 2 6 એકસો નીકળી ગયો. હવે આ બેમાંથી કાંઈ સામાન્ય નહીં નીકળે, તો એક તો હોય જ, કૌંસ લખી દઈએ 5y-2. 5y-2 કૌંસ સરખા થઈ ગયા, તો 5y-2 અને 3x+1. ત્રીજો પ્રશ્ન, આ બંનેમાંથી એક્સ સામાન્ય નીકળે એટલે એ પ્લસ બી થઈ જાય, બેની નિશાની સરખી છે અને વાય સરખો છે એટલે y-2 નીકળશે બહાર, તો અંદર પણ a+b, તો શું થઈ જશે, a+b x-y. બબ્બે પદની જોડી બનાવીએ. જો મિત્રો સમજો, અહીંયા ખાસ અગત્યનું છે, 15 સામાન્ય કાઢશો તો અહીંયા pq ને 1 વચ્ચે 9 અને 25, સંખ્યા કોઈ સામાન્ય નહીં નીકળે, p અને q કાંઈ સામાન્ય નહીં નીકળે. તો અત્યારે તમને જે પદની ગોઠવણી આપી છે એ યોગ્ય ગોઠવણી નથી, તમારે તેને યોગ્ય બનાવવા માટે ક્રમ બદલવા પડશે. તો 15 અને 25 આપણે સમજી શકીએ છીએ કે ભાઈ 5ના ઘડિયામાં આવે, તો હું આ બંનેને સાથે રાખું છું, કોઈ પણને આ બંનેને સાથે રાખો કે આ બંનેને સાથે રાખો, પણ આ સિવાયનું કોઈ પણ ચાલે, તો હું એને સાથે રાખું, તો 15pq+25p, 9q+15, આ રીતે મેં પદની ગોઠવણી કરી. હવે બબ્બે પદની જોડી બનાવો, તો 15 અને 25 બે 5ના ઘડિયામાં આવશે, pq અને p એટલે p બહાર નીકળશે, 5 3 15 અને અહીંયા ક્યુ વધો, 25 50 એટલે 5 5 5 25, ને p તો બહાર નીકળી ગયો છે. 3ના ઘડિયામાં 9 અને 15 બે આવશે, તો અહીંયા વધશે 3q+5. હવે જોઈ શકીએ છીએ કે બંને કાઉન્સ સરખા થઈ ગયા, એટલે કાઉન્સ બહાર કાઢી લઉં, તો બીજા પણ કાઉન્સમાં 5p+3, અહીંયા પણ એ જ રીતે કાંઈ સામાન્ય નથી નીકળતું. એક્સ વાય સામાન્ય કાઢું, તો 7-z થાય, કેટલા થાય, 7-z, અને અહીંયા તો z-7 આપ્યા છે, તો હું ક્રમ બદલી નાખું છું, z-7ને હું એમ જ રાખું છું અને પહેલાં લઈ લઉં, -xyz+7xy. આમાંથી કાંઈ નથી નીકળતો એટલે એક તો સામાન્ય કહેવાય, z-7. આમાંથી -xy હું કામાં સામાન્ય કાઢું એટલે શું થઈ જાય, z-7. બંનેમાંથી z-7 કમાન સામાન્ય કાઢી નાખે એટલે અહીંયા 1 વધ્યો -xy. કદાચ અહીંયા ક્રમ બદલીને તમે z-7ની જગ્યાએ 7-z લખો અને અહીંયા બેનો ક્રમ બદલીને xy-1 લખો, તો આ પણ સાચો છે અને આ પણ સાચો છે, કારણ કે આમાંથી માઇનસ સામાન્ય કાઢો એટલે આ પદ થશે,
પાછો માઇનસ સામાન્ય કાઢો એટલે આ પદ થશે, બે વખત માઇનસ સામાન્ય નીકળ્યા એટલે પ્લસ થઈ જશે, એટલે જવાબ બંનેમાંથી કોઈ પણ હોય બંને સાચા જ કહેવાશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરવાનું ભૂલશો નહીં, અને પરીક્ષામાં વધારે સફળતા મેળવવા માટે અમારા યુનિટ ટેસ્ટના પેપર મગાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.